વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 ગુજરાતી તેમાં આપણે 12મા પાઠ ભણીએ છીએ હાઈસ્કૂલમાં. એનો પ્રકાર છે આત્મકથા ખંડ અને તેના લેખક છે ગાંધીજી. બરાબર, તો આ ગાંધીજીની આત્મકથા છે. તો આ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એમાંથી લેવામાં આવી છે. તો ગાંધીજી વિશે થોડો પરિચય આપણે મેળવીએ તો મોહનદાસ ગાંધીજીનું પૂરું નામ આપણે પહેલાં જોઈશું. તો મોહનદાસ કરમચંદ દાસ ગાંધી, તેમનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા હતા. વકીલાતનો વ્યવસાય કરતા હતા. ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા એટલે કે અંગ્રેજોના રંગદ્વેષના હુલમ સામે સ્વમાન અને હક માટે એમને લડત ચલાવી હતી. પછી તેઓ ભારતમાં આવી અને તેમને દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી. જીવનભર તેઓ દેશ માટે ઝઝૂમ્યા. તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી. જુઓ, એ સત્ય અને અહિંસાના ઉપાસક હતા. તેમણે એની ઉપાસના કરી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની તે એક છે. સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, આ બધા વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. એ બધી આત્મકથાઓ અને બધી બુકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો અહીંયા ચિતાર આપ્યો છે. ઇન્ડિયન નેપોલિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષર દેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, જો ગાંધીજી કેવા હતા? સાદો કપડો પહેરવો, સાદો ખોરાક ખાવો, સાદી રહેણી કરણી હતી. તો સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમને રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા એટલે કે ઊંડો ફાળો આપ્યો હતો. તો આ પ્રકરણમાં હાઈસ્કૂલમાં એ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. તો ગાંધીજીની આત્મકથા આપણે થોડા ગુજરાતી માંથી લેવામાં આવી છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના બાળપણના જ્યારે વિદ્યાવસ્થામાં હતા, જ્યારે ભણતા હતા ત્યારની અહીંયા તેમના સ્મરણો, એમની યાદો આ આત્મકથામાં સરળ અને સચોટ રીતે આલેખવામાં આવી છે. હવે બાળપણમાં જ એમના વિવાહ થયા હતા. જુઓ તો ગાંધીજીનો બાળ વિવાહ હતો. અભ્યાસમાં પડતો વિક્ષેપ એટલે મુશ્કેલી, પછી તેમની સન્માન પ્રકૃતિ તેમજ સેવા પરાયણ સ્વભાવનું સરસ અહીંયા આલેખન થયું.
જો ગાંધીજીનો બાળ વિવાહ કેવો પાટણમાં થયો તો નાના હતા ત્યારે અને એના કારણે એમને ભણવામાં ઘણી મુશ્કેલીઓ પડી અને એમનું એક વર્ષ એક વર્ષમાં એ ફેલ થયા એમની શરમાળ પ્રકૃતિ જુઓ જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે બહુ શરમાળ પ્રકૃતિ હતી કોઈની સાથે બોલવું નહીં ચાલવું નહીં બેલ પડે એટલે તરત જ ઘેર જતું રહેવાનું ખૂબ શરમાળ પ્રકૃતિના હતા અને એ પિતાજીની સેવામાં લીન રહેતા હતા એટલે પિતાજીની ખૂબ સેવા કરતા હતા એટલે સેવા પરાયણ સ્વભાવનું પણ અહીંયા સરસ આલેખન થયું છે તો વિદ્યાર્થી જીવનની યાદો આ પાઠમાં લેખવામાં આવી છે તો આપણે જોઈએ પાઠ શરૂ કરું છું વિવાહ થતા લેખકના વિવાહ થયા ત્યારે કહે છે કે હું ગાંધીજી કહે છે કે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ તો હું આગળ લખી ગયો છું એમ કે તે વેળા વેળા એટલે સમય શબ્દાર્થ સાથે સાથે આપણે જોઈશું તો વેળા એટલે સમય એ સમય પછી થોડા કેટલાક મુદ્દા આપણે જોઈ લઈએ બીજા વિદ્યાર્થી જીવનનો સ્મરણ વિદ્યાર્થી જીવનનો સ્મરણ પછી શરમાળ પ્રકૃતિ એવું શરમાળ પ્રકૃતિ પછી સેવા પરાયણ સ્વભાવ સેવા પરાયણ સ્વભાવ તો લેખક કહે છે કે મારા વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ તો હું આગળ લખી ગયો છું પણ તે સમયે અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા જ્યેષ્ઠ બંધુ જ્યેષ્ઠ એટલે સૌથી મોટા બંધુ એટલે ભાઈ બંધુ એટલે ભાઈ અને જ્યેષ્ઠ એટલે મોટા ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા વિવાહ થયા તે મારાથી એક વર્ષ આગળ હતા પણ વિવાહનું કે અમે આના પહેલાના વિવાહનું પરિણામ શું આવ્યું એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું એટલે નાપાસ થયા એ વર્ષમાં વિવાહને કારણે મારા ભાઈનું તો મારા ભાઈના સાથે એથી વિષમ પરિણામ આવ્યું વિષમ એટલે ઉલટું અવળું જો ખરાબ તો વિષમ એટલે અવળું અથવા ઉલટું ગાંધીજી શું કહે છે કે અમારા બે ભાઈનું એક વર્ષ તો નકામ કર્યું કે નાપાસ થયા પણ મારા ભાઈનું તો એનાથી એક ખરાબ પરિણામ આવ્યું વિવાહ પછી તે નિશાળમાં ના જઈ શકે આવું અનિષ્ટ અનિષ્ટ એટલે ખરાબ અનિષ્ટ એટલે ખરાબ અનિષ્ટ એટલે ખરાબ ખરાબ પરિણામ આવ્યું તો દેવ જાણે એટલાય જવાનું આપતું હશે દેવ જાણે એટલે કે ભગવાન જાણે કોને ખબર કે એમ કે આવું તો કેટલાય લોકોનું એમ કે આપતું હશે વિદ્યાભ્યાસ અને વિવાહ ભણવાનું અને લગ્ન બે એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય છે લેખક કહે છે કે મારો અભ્યાસ તો ચાલુ રહ્યો પણ હાઈસ્કૂલમાં હું ખોટ જુઓ લેખક એવા ખોટ નિશાળીઓ હું ન ગણાતો શિક્ષકોની પ્રીતિ પ્રીતિ એટલે પ્રેમ તો હંમેશા મેં સાચવી રાખ્યા હતા દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવે છે આપણે પણ સ્કૂલમાં ભણીએ છીએ તો પોતાના વાલીને અમે જાણ કરીએ છીએ અભ્યાસ અને તેના
વર્તન અંગે તેનો અભ્યાસ કેવો છે, તેનું વર્તન સ્કૂલમાં કેવું છે, તો એ વિશે પ્રમાણપત્ર લેખક કહે છે કે મોકલવામાં આવતો. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ક્યારેય થયેલી નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ મેં લીધા અને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મને મળી હતી. શિષ્યવૃત્તિ એટલે ભણવા માટે જે મળતી આર્થિક સહાય. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે એટલે કે ભગવાને વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતમાં હોય તેમાં પહેલું પદ, પહેલું એટલે પહેલો નંબર ભોગવે, પહેલું પદ ભોગવે એને સારું હતી. આ શિષ્યવૃત્તિ જે પહેલો નંબર લાવે એના માટે હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે એટલે સમયે સોરઠ પ્રાંતના એટલે સૌરાષ્ટ્રના પ્રદેશના કેટલાક વિદ્યાર્થીઓ હોઈ શકે, કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે. પણ મારું પોતાનું સ્મરણ, સ્મરણ એટલે યાદ, સ્મરણ શબ્દનો શું અર્થ થાય? યાદ. મારી પોતાની યાદ એવી છે કે મને મારી હોશિયારી વિશે કઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળી એટલે અભ્યાસ માટે જે શિષ્યવૃત્તિ મળે છે એને શું કહેવાય? અભ્યાસ માટે મળતી મદદ કહેવાય. એ શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન, જો ગાંધીજીને પોતાના વર્તનની ખૂબ ચીવટ હતી, ચીવટ એટલે કાળજી, એ ખૂબ કાળજી રાખતા હતા. જો પોતાના વર્તનમાં કોઈ ખામી આવે ને તો એમને રડવું આવે, એમને ગમે નહીં. કોઈ એમના વર્તનની ખામી કાઢે તો એ ખૂબ દુઃખી થતા હતા. એટલે શું કહે છે? પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ, ચીવટ એટલે કાળજી, તો એ કહે છે કે ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, મને નવાઈ લાગતી, પણ મારા વર્તન વિશે મને ખૂબ કાળજી હતી. મારા વર્તનમાં ખોડ, ખોડ એટલે ભૂલ કે ખામી. ખોડ શબ્દનો શું અર્થ થાય? જો આવા તરત બધા શબ્દો ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે કે ખોડ શબ્દનો અર્થ શું થાય? ખોડ તો ખામી અથવા તો ભૂલ. આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ધક્કો આપવો પડે એવું તો મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને ભાસે કે દેખાય એ મને અસહ્ય થઈ પડે. તો ભાષે શબ્દનો શું અર્થ થાય? દેખાય. ભાષે એક વખત મારે માર ખાવો પડે એવું મને, એનું મને સ્મરણ છે. સ્મરણ છે એટલે યાદ છે. પણ લેખક કહે છે કે મારનું દુઃખ નહોતું, મને મારનું દુઃખ નહોતું, મને માર પડે એનું સહેજ પણ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો. દંડ એટલે સજા, તો દંડને પાત્ર ગણાયો એનું મને મહાદુઃખ હતું. એટલે હું ખૂબ રડ્યો. દંડ શબ્દનું શું અર્થ થાય? સજા. પણ મને મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયું એ મહાદુઃખ હતો. અને એ વખતે એદલજી ગિમી હેડમાસ્ટર હતા. મારા હેડમાસ્ટરનું નામ શું હતું? એદલજી ગિમી. તે વિદ્યાર્થી પ્રિય હતા, એમને વિદ્યાર્થીઓ ખૂબ ગમતા હતા. એમાં હોશિયાર વિદ્યાર્થી હોય એના ઉપર તો એમને ખૂબ માન હતું, કેમ કે તેઓ નિયમ જળવાતા હતા. જો એ ગિમી હેડમાસ્ટર કેવા હતા? એ દરજી ગિમી હેડમાસ્ટર એવા હતા કે એ
વિદ્યાર્થી ને પ્રિય હતા, પછી એ નિયમ જણાવવા હતા, પછી પદ્ધતિ સમૂહ કામ કરતા અને લેતા બાળકો સાથે તથા શિક્ષણ ઠીક આપતા હતા, શિક્ષણ આપતું આપતા હતા, પણ એ પોતાના બાળકોના ભણતર અંગેની કાળજી રાખતા હતા. તેમને ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત અને ક્રિકેટ એમને ફરજિયાત કર્યા હતા. જો એ સમયે જે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ મોટા હતા ને, એમના માટે એમને એમના માટે એમને શું કરેલું, તો કસરત સ્કૂલમાં કસરત અને ક્રિકેટ આ બે ફરજિયાત રાખ્યા હતા કે ભાઈ બધા વિદ્યાર્થીઓને રમવાની તો કસરત કરવાની છે ને ક્રિકેટ રમવાની છે. મને તો એનો અણગમો, અણગમો એટલે ન ગમવું, હવે લેખકને તો આવું ગમતું જ નહીં, એમને તો બસ ઘંટ પડે સ્કૂલનો એટલે તરત જ ઘેર, અને ઘેરથી સ્કૂલમાં કોઈની સાથે બોલવું નહીં વધારે પડતું, શરમાણ એમની પ્રકૃતિ, એમને ઘેર જઈ અને હું પિતાજીની સેવા કરું એવી ઈચ્છા ધરાવતા હતા. એટલે કહે છે કે મને કસરત અને ક્રિકેટ તો ગમતા જ નહીં, મને એવું બધું ગમતું નહીં. પણ ગમતો શબ્દનો અર્થ શું થાય, તો ગમવું નહીં. તો એમની કસરત અને ક્રિકેટ જે સ્કૂલમાં ફરજિયાત હતા એ એમને ગમતા નહોતા. પણ ફરજ પડી તે પહેલો તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં હું ગયો જ નહોતો. અને ન જવામાં શું પણ હતું, ન જવામાં એમની સરમાટ પ્રકૃતિ જ હતી. મેં પહેલાં તમને કીધું ને કે સરમાટ પ્રકૃતિને હતા, કોઈની સાથે રમવું નહીં, કોઈની સાથે વધારે પડતું બોલવું નહીં, બસ એ અને એમનું કામ, એટલે સરમાટ પ્રકૃતિ એ એમનો એક સ્વભાવ હતો અને એ જ એનું એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. આમ તો ખરેખર ભૂલ કહેવાય ને, આમ તો બધા જોડે હળીમળી અને ભળીને રહેવું જોઈએ, સ્કૂલમાં જે જે પ્રવૃત્તિઓ હોય એમાં ભાગ લેવો જોઈએ, પણ ગાંધીજીને આ બધું ગમતું નહીં એટલે અત્યારે એમને પોતાની ભૂલ સમજાય છે. કસરત ને શિક્ષણની સાથે સંબંધ ન હોય, જો પાછું એક એવો વિચાર ધરાવતા હતા કે કસરત ને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા એટલે એ સમયે હું ધરાવતો હતો. પાછળથી સમજ્યો કે વ્યાયામના લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. પાછળથી એમને સમજણ પડી કે વ્યાયામના લીધે તો આપણું શરીર કસાય છે, શારીરિક કેળવણી મળે છે, આપણી માનસિકતા કેળવાય છે, અને આ બધી શારીરિક કેળવણી વ્યાયામ અને આ બધું આપણા વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. પાછળથી એમને એ વાત સમજાય. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે. છતો કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું. જો પાછા એ પોતે નથી ગયા તો એની ભૂલનો બાજુ એકરાર પણ કરે છે. કેમ કે કહે છે કે કસરતમાં ન જવાથી મને નુકસાન સહેજ પણ નથી થયું. કેમ? કારણ કે એ મારે પહેલાં જણાવવું જોઈએ. તો એનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણો એ વાંચેલી અને તે મને ગમેલી. આ બધું પુસ્તકમાં હોય છે એમ કે બરાબર. અને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોમાં જ્યારે હું ઉપલા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. માં એ પોતે હરતા ફરતા એક સેજ એક મિનિટ પણ પોતે પગ વાળીને બેસતા નહીં. એટલે જ માણસ જેટલું ફરે એટલી કસરત તો થવાની છે. એટલે કહે છે કે મને ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ પડી હતી અને તે છેવટ લગી ગઈ હતી. છેવટ લગી એટલે સુધી એ પણ એક વ્યાયામ તો છે જ. ગાંધીજી શું કહે છે, એ પણ એક વ્યાયામ જ છે. અને તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.
तो कसाई नो शब्द नो अर्थ शुं थाय मजबूत बनी कसाई नो એટલે મજબૂત બરાબર કસાયેલું શરીર શું હતા મજબૂત એથી મારું શરીર એમ કે મજબૂત બન્યું લેખક કહે છે અણગમાનું બીજું કારણ મારું શું હતું તો પિતાજીની તીવ્ર ઈચ્છા મેં હમણાં કીધું હતું કે મુદ્દામાં કે એમને પિતાજીની તીવ્ર ઈચ્છા કરવાની ભાવના હતી બરાબર પિતાજીની તીવ્ર ઈચ્છા सेवा करवानी तीव्र इच्छा बराबर आ मुद्दो छे पिताजी सेवा करवानी तीव्र इच्छा ए हतुं निशाळ पण थाय अने अगाउ पण तमने कीधुं के शाळाएथी શાળામાં આંટ પડે અને બંધ થાય એ તરત જ એ ઘેર પહોંચી જતા અને પિતાજીની સેવામાં પડી જતા હતા જ્યારે કસરત અને ફરજિયાત સેવા જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું એટલે કહે છે કે ભાઈ હવે ફરજિયાત કસરત થઈ સ્કૂલમાં એટલે એમને જવું તો પડે એટલે પિતાજીની સેવામાં શું થયું તો વિઘ્ન આવી મુશ્કેલી આવી પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી તેમને વિનંતી કરી પોતાના હેડમાસ્ટરને શું કર્યું કે હું પિતાજીની સેવા કરું છું એના માટે મને કસરતનો માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ આ ધીમી સાહેબ શાના માફી આપે જો માફી આપે એવા નહોતા પછી એક શનિવારે નિશાળ સવારની સાંજે 4 વાગે કસરતમાં જવાનું મારી પાસે ઘડિયાળ નહોતી અને આમે એ સમયે ઘડિયાળ નહોતી બધા શું જોતા હતા તો તડકાથી સમય જોતા હતા કે ભાઈ આટલે જે આંગણામાં તડકો આવ્યો એટલે કે 11 વાગ્યા એનાથી થોડોક આગળ તડકો આવે એટલે કે 12 વાગ્યા 12:30 વાગ્યા એ રીતે તડકાથી સમય જોતા હતા એટલે કહે છે કે મારી પાસે સમય ઘડિયાળ નહોતી આકાશમાં વાદળો હતો તેથી મને વખતની એટલે કે સમયની મને ખબર પડી નહીં ખબર રહી નહીં અને એ વાદળોથી હું છેતરાયો અને છેતરાયો એટલે હું શાળામાં જઈ શક્યો નહીં અને જ્યારે હું કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જ જતા રહ્યા કારણ કે વાદળાના કારણે તડકો નીકળ્યો નહીં અને તડકાના કારણે તે સમય ચોક્કસ જોઈ શક્યા નહીં જ્યારે છોકરાઓ તો બધા આવી ગયા સ્કૂલમાં અને સમયે તેઓ કસરત કરી અને જતા રહ્યા અને જ્યારે ગાંધીજી ત્યાં પહોંચ્યા એટલે બધા છોકરા તો નીકળી ગયા હતા એટલે વાદળોના કારણે ગાંધીજી કહે છે કે હું છેતરાયો કસરતમાં પહોંચું એમ તે બધા જ જતા રહ્યા બીજા દિવસે ધીમી સાહેબે હાજરી તપાસી બધા બાળકોને બોલાવ્યા હોય એટલે હાજરી તો પૂરે જ ને એટલે ગાંધીજી કેવા નીકળ્યા ગેરહાજર નીકળ્યા એ દિવસે ધીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળી મને કારણ પૂછ્યું એમને મેં તો જે હતું તે કારણ બતાવી દીધું તેમને તે સાચું ન માન્યું કારણ કે હેડમાસ્ટરને એમ હતું કે ગાંધીજી કદાચ ચૂઠ્ઠું બોલતા હશે એમને કે હું માદળાના કારણે છેતરાયો ને હું આવી ન શક્યો ને એવું કંઈ બહાનું કાઢતા હશે એટલે એમને સાચું માન્યું નહીં અને મારો એક આનો કે બે આના કેટલો દંડ કર્યો એ મને અત્યારે બરાબર યાદ નથી પણ મને એ સમયે દંડ થયો હતો અને હું હેડમાસ્ટર સામે ખોટો ઠર્યો મને એનો અતિશય દુઃખ થયું અતિશય એટલે ખૂબ મને એ સમયે ખૂબ દુઃખ થયું અને હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરી બતાવું હા એમને એમ હતું કે હું ખોટો નથી એ તો મારે ગમે તે રીતે સિદ્ધ કરી બતાવવું પડશે એના માટે કશો ઉપાય ન રહ્યો મનમાં હું સમસમી ઉઠ્યો એટલે સમસમી ઉઠવું એટલે ગુંગવાઈ ઉઠવું અને હું રોયો જુઓ શું કહે છે કે હું રોયો અને મને ખૂબ દુઃખ થયું પછી સમજ્યો કે સાચું બોલનારે કે સાચું કરનારે ગાફેલ પણ રહેવું
ન જોઈએ આવી ગફલત ગાફેલ એટલે અસાવધ ગાફેલ એટલે કેવા અસાવધ એમ કે અસાવધ રહેવું ન જોઈએ બરાબર આવી ગફલત એ ભૂલ ભરેલી કહેવાય બરાબર ગફલત એટલે ભૂલ તો ગફલત શબ્દનો શું અર્થ થાય ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી એને હું મને જાગૃત સ્મરણ છે સ્મરણ એટલે યાદ અને છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અડધો પાઠ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ